જશો. ઓકે, તો આજે આપણે પ્રશ્નપત્ર જેમાં આવે છે સેશન 2. ઓકે, એટલે કે ક્વેશ્ચન પેપર. તો સેશન 2 સ્ટાર્ટ કરતા પહેલા આપણે સેશન 1 ને રીકેપ કરી લઈએ. ઓકે, તો સેશન 1 માં આપણે ફર્સ્ટ ઓફ ઓલ ક્વેશ્ચન નંબર 1 અને ક્વેશ્ચન નંબર 2 ને કમ્પ્લીટ કરેલ છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 1 માં શું હતું? યસ, ખાલી જગ્યા પૂરો. જે આપણે અગાઉના ચેપ્ટરમાં જે ટોપિક સમજી ગયા હોય એના રિલેટેડ આપણને ખાલી જગ્યાઓ પૂછેલી હતી ક્વેશ્ચન 1 માં, રાઈટ, જેને આપણે કમ્પ્લીટ કરેલ છે. અને ક્વેશ્ચન નંબર 2, તો ક્વેશ્ચન નંબર 2 માં અ બ ક ડ એવી રીતે ચાર પ્રશ્નો હતા, રાઈટ, જેમાં આપણે આગળની સંખ્યા, પાછળની સંખ્યા, પછી યસ જેવા ટોપિક સમજી ગયા. તો આગળની સંખ્યા છે તો એ આપણને કઈ કઈ રીતે ખ્યાલ આવે કે આપણે એની લાઈન બોલી, અને છે સંખ્યા આપેલી હોય એની આગળનો અંક આવે એ, રાઈટ, એ આગળની સંખ્યા હોય છે. અને પછીની સંખ્યા એટલે એ લાઈન બોલવાની, અને જે સંખ્યા આપેલી હોય એના પછીનો અંક હોય એ પછીની સંખ્યા કહેવાય છે, રાઈટ. અને અબમાં આપણે શું શીખી ગયા? સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો અને સૌથી નાની સંખ્યા પર ત્રિકોણ કરો. તો જે તમને બે કે ત્રણ સંખ્યાઓ આપેલી હોય એમાંથી જે સંખ્યા સૌથી પહેલા આવતી હોય એને નાની સંખ્યા કહેવાય છે, અને જે સંખ્યા સૌથી છેલ્લે આવતી હોય એને મોટી સંખ્યા કહેવાય છે. તો આ રીતે અમાં આપણે સૌથી મોટી સંખ્યા પર ગોળ કરો, બમાં સૌથી નાની સંખ્યા પર ત્રિકોણ કરો, કમાં પછીની સંખ્યા લખો, અને ડમાં પહેલાની સંખ્યા લખો, રાઈટ. આ ક્વેશ્ચન આપણે સમજી ગયા. તો હવે આજે આપણે સેશન 2 માં ક્વેશ્ચન નંબર 3 થી સ્ટાર્ટ કરવાનું છે. તો હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ. જોડકા જોડો, રાઈટ, જોડકા જોડવાના છે. તો તમે લોકો જોઈ શકો છો અહીંયા આપણને શું આપેલું છે? યસ, સરવાળાની નિશાની આપેલી છે. તો આપણે અહીં સરવાળા કરી અને એનો જે આન્સર આવે છે એને સામેની સાઈડ જે આન્સર આપેલા છે એમાં જોડકા જોડવાના. ઓકે, તો ફર્સ્ટ જોઈએ 30 + 8, એટલે 30 માં આપણે 8 ઉમેરવાના. તો આપણે અહીં માઇન્ડ વિથ ફિંગર કાઉન્ટિંગ કરીએ, એટલે 30 ને માઇન્ડમાં રાખી અને 8 ફિંગર અપ કરવાની. ઓકે, તો તમારે પણ મારી સાથે કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ. 1 2 3 4 5 6 7 8. હવે આપણે 30 ને માઇન્ડમાં રાખેલા છે, 30 પછીના અંકથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરીએ. 31 32 33 34 35 36 37 38. એટલે કે 30 માં 8 ઉમેરીએ તો આન્સર 38 આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે 38 ક્યાં આપેલા છે. ઓકે, 56 97 એ પણ આન્સર નહીં આવે, 42 પણ આન્સર નહીં આવે, 84 પણ આન્સર નહીં આવે. યસ, લાસ્ટ અહીં આપણને 38 આપેલા છે. તો આપણે ત્યાં જોડતા જોડીએ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ છે 40 + 2, એટલે કે 40 માં આપણે 2 ઉમેરવાના. તો 2 ને ફિંગર અપ કરી અને 40 માઇન્ડમાં રાખીએ તો 40 પછી 41 42. યસ, તો અહીં આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે કે 42 ક્યાં આપેલા છે. ઓકે, તો હવે આપણે જોઈએ 56 97 42. યસ, અહીં આપણને 42 આપેલા છે. તો અહીં આપણે જોડતા જોડીએ. નેક્સ્ટ 80 + 4, તો અગેન 80 ને માઇન્ડમાં રાખી અને 4 ફિંગર અપ કરવાની. 1 2 3 4, 80 ને આપણે માઇન્ડમાં રાખેલા છે. તો 80 પછી 81 82 83 84. તો હવે આપણે અહીં 84 ફાઇન્ડ આઉટ કરવાના છે. 56 97 42 ઓલરેડી આન્સર આવી ગયો છે. યસ, અહીં 84 આપેલા છે. તો હવે આપણે ત્યાં જોડકા જોડીએ. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 90 + 7, તો 90 ને માઇન્ડમાં રાખી અને 7 ફિંગર અપ કરવાની. 1 2 3 4 5 6 7. હવે આપણે 90 ને માઇન્ડમાં રાખેલા છે તો એ પછીના અંકથી કાઉન્ટિંગ સ્ટાર્ટ કરવાનું. 90 પછી 91 92 93 94 95 96 97. ઓકે, તો અહીં આપણે જ્યાં 97 આપેલા છે ત્યાં છોડી દઈએ. 56 97. યસ, અહીં આપણને સેકન્ડમાં 97 આપેલા છે.
તો હવે આપણે લાસ્ટ જોઈએ 50 + 6 તો 50 ને માઇન્ડ માં રાખી અને 6 ફિંગર અપ કરવાની રહેશે ઓકે 1 2 3 4 5 6 હવે આપણે 50 અંક ને માઇન્ડ માં રાખેલા છે તો 50 પછી 51 52 53 54 55 56 50 માં 6 મેરે તો આન્સર 56 આવે છે આપણે ફર્સ્ટ જ આપેલું છે રાઈટ તો આ રીતે ક્વેશ્ચન નંબર 3 છે જોડકા જોડો જેને આપણે અહીં કમ્પ્લીટ કરીએ છે અને આઈ હોપ કે તમને લોકોને પણ આ ક્વેશ્ચન સમજાય જ ગયો હશે ઓકે તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 4 જોઈએ ક્વેશ્ચન નંબર 4 છે પેટર્ન પૂર્ણ કરો યાદ છે ને બધાને પેટર્ન રાઈટ આપણે પેટર્ન ના 4 પ્રકાર શીખી ગયા છીએ ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ પેટર્ન એટલે શું કે કોઈ પણ બે વસ્તુ કે બે થી વધારે વસ્તુઓને વારંવાર રિપીટ કરવામાં આવે એટલે કે એ બે વસ્તુઓના યુનિટને વારંવાર રિપીટ કરવામાં આવે જેને કહેવાય છે પેટર્ન ઓકે તો આપણે એ બી પેટર્ન સમજી ગયા એ બી પેટર્ન સમજી ગયા એ બી બી પેટર્ન સમજી ગયા અને બી સી પેટર્ન સમજી ગયા તો હવે તેના આધારે આપણને આગળની પેટર્ન પણ ઈઝીલી આવડી જાય છે રાઈટ તો આજે આપણે તેને રીકેપ કરવાનું છે તો ફર્સ્ટ છે ટ્રાયેંગલ હેપી ફેસ ટ્રાયેંગલ હેપી ફેસ ટ્રાયેંગલ હેપી ફેસ એટલે કે એ બી પેટર્ન છે રાઈટ બે વસ્તુને અહીં ચિત્ર આપેલા છે એટલે કે એ બી પેટર્ન છે ટ્રાયેંગલ અને હેપી ફેસ તો આપણે અહીં ફર્સ્ટ શું ડ્રો કરવાનું અહીંયા આપણને 3 યુનિટ આખા આપેલા છે તો અહીંયા આપણે અગેન પહેલા યુનિટમાં પહેલી જે ચિત્ર આપેલું છે પહેલું એ જ ચિત્ર આપણે અહીં ડ્રો કરવાનું એટલે કે ટ્રાયેંગલ હેપી ફેસ ટ્રાયેંગલ હેપી ફેસ રાઈટ અને અગેન આપણે એ જ યુનિટને રિપીટ કરવાનું એટલે કે પહેલા ટ્રાયેંગલ અને પછી હેપી ફેસ તો અહીં અગેન આપણે ડ્રો કરીએ ટ્રાયેંગલ હેપી ફેસ ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ લીફ લીફ ટ્રી લીફ લીફ તો તમને ખ્યાલ છે કે આ કઈ પેટર્ન છે એ એ બી રાઈટ અહીં એક યુનિટ આપણને આખું આપેલું છે લીફ લીફ ટ્રી લીફ લીફ તો હવે આપણે અહીં શું ડ્રો કરવાનું થશે એ એ બી ડ્રો કરવાનું થશે તો બી વાસ શું છે ટ્રી રાઈટ તો અહીં આપણે ટ્રી ડ્રો કરીએ અને હવે જોઈએ કે આપણો યુનિટ છે ડ્રો કરેલું છે હાફ યુનિટ હતું એ પ્રોપર છે કે નહીં એ એ બી એટલે કે લીફ લીફ ટ્રી લીફ લીફ ટ્રી યસ આપણે એ યુનિટને કમ્પ્લીટ કરેલું છે તો હવે અગેન આપણે આખું યુનિટ છે ને સેમ અહીં રિપીટ કરવાનું એટલે કે લીફ લીફ ટ્રી ઓકે તો અહીં આપણે ડ્રો કરીએ લીફ લીફ ટ્રી ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે સ્ક્વેર ડાયમંડ ડાયમંડ સ્ક્વેર એટલે કે એ બી પી યસ એ બી પી પેટર્ન છે રાઈટ તો એક યુનિટ આપણને આખું આપેલું છે અને બીજા યુનિટનો ઓન્લી સ્ક્વેર આપેલો છે એટલે કે એ આપેલો છે તો આપણે શું ડ્રો કરવાનું થશે બી બી એ બી પી એ બી પી તો અહીં આપણે બે બી ડ્રો કરવાનું તો બી માં ડાયમંડ આપેલું છે રાઈટ આઈ હોપ કે તમને બધાને યાદ હશે ઓકે તો અહીં આપણે શું ડ્રો કરવાનું ડાયમંડ શેપ તો અહીં આપણે ડાયમંડ શેપ ડ્રો કરીએ એટલે કે બી બી એ આપેલો છે એ બી બી એટલે કે સ્ક્વેર ડાયમંડ ડાયમંડ સ્ક્વેર ડાયમંડ ડાયમંડ રાઈટ જે યુનિટ હાફ આપેલું છે ને આપણે કમ્પ્લીટ કરેલું છે અને હજી પણ આપણને બ્લેન્ક્સ આપેલી છે એટલે અગેન આપણે આખું યુનિટ છે ને અહીં સેલ રિપીટ કરવાનું સ્ક્વેર ડાયમંડ ડાયમંડ ઓકે તો હવે આપણે અહીં ડ્રો કરીએ સ્ક્વેર ડાયમંડ ડાયમંડ ઓકે તો હવે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ફ્લાવર સ્ટાર બલૂન એટલે કે એ બી સી પેટર્ન છે લગે ફ્લાવર આપેલું છે એ બી સી રાઈટ જે એક યુનિટ આખું આપેલું છે અને બીજા યુનિટનો ઓન્લી એ આપેલો છે તો અહીં આપણે બી અને સી ડ્રો કરવાનો એટલે કે સ્ટાર અને બલૂન કેમ કે એ માં ફ્લાવર બી માં સ્ટાર અને સી માં બલૂન છે એટલે કે ફ્લાવર સ્ટાર બલૂન ફ્લાવર અને અહીં આપણે સ્ટાર અને બલૂન ડ્રો કરીએ સ્ટાર એટલે બી અને બલૂન એટલે સી
રાઈટ તો આપણે જે હાફ યુનિટ આપણે લોતો એને પણ કમ્પ્લીટ કરેલું છે અને જે બ્લેન્ક છે એટલા માટે હવે સેમ આખો યુનિટ છે ને આપણે રિપીટ કરવાનો તો પહેલા ફ્લાવર ધેન સ્ટાર એન્ડ ધેન બલૂન તો અહીં આપણે ડ્રો કરીએ ફ્લાવર સ્ટાર બલૂન ઓકે તો આ રીતે આપણે બધી પેટર્ન છે ને કમ્પ્લીટ કરવાની છે અને હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ છે તો અહીં એક સર્કલ આપેલું છે રાઈટ પછી સેકન્ડમાં બે સર્કલ આપેલા છે પછી ત્રણ સર્કલ આપેલા છે તો આપણે પેટર્નને કન્ટિન્યુ કરવાની એટલે કે એક સર્કલ આપેલું છે પછી બે આપેલા છે પછી ત્રણ આપેલા છે તો અહીં આપણે ચાર સર્કલ ડ્રો કરવાના ઓકે એક બે ત્રણ ચાર તો હવે અહીં આપણે પાંચ સર્કલ ડ્રો કરવાના ઓકે એક બે ત્રણ ચાર પાંચ અને હજી પણ બ્લેન્ક છે એટલે ત્યાં આપણે છ સર્કલ ડ્રો કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ એટલે કે પહેલા કોને એક સર્કલ આપેલું હતું પછી બે આપેલા હતા પછી ત્રણ આપેલા હતા અને પછી બ્લેન્ક્સ આપેલી હતી તો પછી આપણે ચાર સર્કલ ડ્રો કરેલા પાંચ સર્કલ ડ્રો કરેલા અને છ સર્કલ ડ્રો કરેલા અને જો હજી પણ આગળ બ્લેન્ક્સ હોય તો આપણે છ પછી સાત તો ત્યાં સાત સર્કલ ડ્રો કરવાના ઓકે આ રીતે પેટર્નમાંથી આપણને કોઈ પણ પેટર્ન એક્ઝામમાં પૂછાઈ શકે છે જે આપણને આવડવી જોઈએ રાઈટ તો હવે આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 4 છે ને કમ્પ્લીટ કરીએ છીએ તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 છે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને આપેલી કિંમત બનાવો રાઈટ એટલે કે આપણને અહીં સિક્કાઓ આપેલા છે તેનો ઉપયોગ કરી અને આપણને જે કિંમત પૂછેલી છે બનાવવાની છે એટલે કે કેટલા સિક્કા લઈએ તો આપેલ કિંમત થાય છે રાઈટ તો સિક્કા કયા કયા આપેલા છે એક રૂપિયાનો સિક્કો એક બે રૂપિયાનો સિક્કો પાંચ રૂપિયાનો સિક્કો અને દસ રૂપિયાનો સિક્કો રાઈટ તો હવે આપણે આ સિક્કાનો ઉપયોગ કરી અને અહીં જે કિંમત પૂછેલી છે એને આપણે બનાવવાની છે રાઈટ તો આઈ હોપ કે તમને લોકોને હવે ખ્યાલ જ હશે કે આપણે સિક્કા અને નોટનું ચેપ્ટર શીખી ગયા છે એટલે કે રૂપિયાનું રાઈટ કે કઈ રીતે આપણે રૂપિયા છે એનું કાઉન્ટિંગ કરી શકીએ એટલે કે આપણને જે કિંમત પૂછવામાં આવેલી હોય એની આપણે ચૂકવણી કઈ રીતે કરીએ તો તમે લોકો કે નાની એવી શોપમાં નાની એવી વસ્તુ લેવા જતા જ હશો કોઈની સાથે અધરવાઇઝ નજીકમાં હોય તો તમે એકલા પણ જતા હશો તો આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા રૂપિયા આપવાના છે અને દુકાનદારને પૈસા આપી દીધા બાદ કેટલા રિટર્ન લેવાના હોય એ પણ આપણને શીખવા મળે છે રાઈટ તો એટલા માટે આ ચેપ્ટર છે ને વ્યવસ્થિત રીતે સમજવાનું છે અને જો ના સમજાનું હોય તો તમે લોકો રિપીટ એ વિડીયો લેક્ચર જોઈ શકો છો રાઈટ કેમ કે એ આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે ઓકે તો ફર્સ્ટ છે 8 રૂપિયા તો હવે આપણે કોઈને 8 રૂપિયા આપવા હોય તો આપણે કઈ રીતે આપીએ આપણે આ સિક્કાનો ઉપયોગ કરવાનો છે રાઈટ તો આપણે પહેલા કેટલાનો સિક્કો લેવો પડે પહેલા તો આપણે રૂપિયાના 8 સિક્કા પણ આપી શકીએ એટલે અહીં આપણે રૂપિયાના 8 સિક્કા પણ દર્શાવી શકીએ અને 8 રૂપિયા બનાવી શકીએ પછી બીજી કઈ રીતે બે બે રૂપિયાના 4 સિક્કા લઈ શકીએ એટલે 8 રૂપિયા થાય છે અને હજી ત્રીજી રીત પણ કઈ છે તો પહેલા આપણે 5 નો સિક્કો લઈએ પછી 2 નો સિક્કો લઈએ એટલે 5 ને 2 7 5 ને 2 6 7 એટલે 5 ને 2 7 તો હવે કેટલા ઘટે છે 1 તો અહીંયા આપણે રૂપિયાનો સિક્કો લઈએ ઓકે એટલે કે 5 રૂપિયાનો સિક્કો લેવો પડે 2 રૂપિયાનો સિક્કો લેવો પડે અને રૂપિયાનો સિક્કો લેવો પડે એટલે 5 ને 2 7 7 ને 1 8 8 રૂપિયા થાય છે અહીંયા આપણે એક જ રીત દર્શાવવાની છે પરંતુ આપણે રૂપિયાના 8 સિક્કા પણ લઈ શકીએ એટલે 8 રૂપિયા થાય છે પછી 2 રૂપિયાના 4 સિક્કા પણ લઈ શકીએ ઓકે બે ત્રણ રીતે આપણે દર્શાવી શકીએ પરંતુ આપણે અહીં એક રીત લખવાની છે 5 નો સિક્કો 2 નો સિક્કો અને રૂપિયાનો સિક્કો ઓકે થાય છે ને 8 રૂપિયા યસ તો હવે આપણે નેક્સ્ટ જોઈએ 20 રૂપિયા તો 20 રૂપિયા કઈ રીતે થઈ શકે આપણને અહીં 10 નો સિક્કો પણ આપેલો છે તો 10 10 ના 2 સિક્કા લઈએ તો કેટલા થાય જૂથની ગણતરી મુજબ આપણે 10 નું તો કાઉન્ટિંગ આવડે છે 2 સિક્કા એટલે 10 20 20 રૂપિયા થાય છે તો અહીં આપણે 2 10 રૂપિયાના સિક્કા પણ લઈ શકીએ પછી
બીજી કઈ રીતે દર્શાવી શકાય તમારે પણ થિંક કરવાનું છે, તમને પણ આઈડિયા આવતા હશે રાઈટ, કેમ કે આપણે આપણે ચેપ્ટરમાં શીખી ગયા છીએ આ ટાઈપનો ક્વેશ્ચન રાઈટ. તો 20 રૂપિયા બીજી કઈ રીતે દર્શાવી શકીએ, 10 ના 2 સિક્કા લઈ શકાય, પછી 10 નો 1 સિક્કો અને 5 ના 2 સિક્કા લઈ શકાય, ઓકે, તો પણ 20 રૂપિયા થાય છે. 10 નો 1 સિક્કો એટલે 10, પછી 10 માં 5 ના 2 સિક્કા એટલે 5 ને 5 ને પણ 10 થાય છે, 5 માં 5 ઉમેરીએ તો 10, એટલે 10 ને 10 અગે 20 થાય છે. અને ત્રીજી રીત કઈ છે કે 5 ના આપણે 4 સિક્કા લઈ શકીએ, તો 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, ઓકે. તો આ રીતે આપણે કોઈ પણ રીતથી 20 રૂપિયા બનાવી શકીએ. તો અહીંયા આપણે કઈ રીત દર્શાવશું, એક 10 નો સિક્કો અને બે 5 ના સિક્કા. તો પહેલા આપણે એક 10 નો સિક્કો લઈએ, પછી બીજો 5 નો સિક્કો લઈએ અને અગે 5 નો સિક્કો લઈએ, એટલે 10 માં 5 ઉમેરીએ તો 15 અને અગે 15 માં 5 ઉમેરીએ તો 20 રૂપિયા થાય છે, ઓકે. તો આઈ હોપ કે તમને આ ક્વેશ્ચન છે સમજાતો જશે રાઈટ, સમજાય છે ને બધાને? યસ, અને અગાઉ પણ આપણે શીખી ગયા છીએ, ઓકે. તો હવે નેક્સ્ટ 36 રૂપિયા. તો 36 રૂપિયા આપણે કઈ રીતે દર્શાવી શકીએ, તો પહેલા તો આપણને 10 નો સિક્કો આપેલો છે એટલે આપણે 30 રૂપિયા બનાવીએ રાઈટ, એટલે 10 ના આપણે કેટલા સિક્કા લેવા પડે, 3 સિક્કા, 10 20 30, ઓકે. તો પહેલા આપણે 10 ના 3 સિક્કા લેવા પડે, પછી 30 બનાવી લીધા છે, જે આપણે 6 રૂપિયા જોઈએ રાઈટ. તો એક 5 નો સિક્કો અને એક રૂપિયા નો સિક્કો, એ રીતે પણ આપણે 36 રૂપિયા બનાવી શકીએ. પછી 10 ના 2 સિક્કા અને 5 ના 3 સિક્કા અને પછી રૂપિયાનો 1 સિક્કો, એ રીતે પણ આપણે દર્શાવી શકીએ, ઓકે. આમાં પણ 2-3 રીતથી આપણે દર્શાવી શકીએ, પરંતુ અહીં આપણે પહેલા 10 ના 3 સિક્કા લઈએ એટલે 30 રૂપિયા થશે રાઈટ. 10 અગેન 10 એટલે 20, અગેન 10 એટલે 30 રૂપિયા થાય છે રાઈટ. હવે 30 માં આપણે હજી 6 રૂપિયા ઘટે છે, તો એક 5 નો સિક્કો લઈએ અને એ રૂપિયાનો લઈએ. તો હવે આપણે આ બધા સિક્કાઓનું કાઉન્ટિંગ કરીએ કે જેથી આપણો આન્સર રાઈટ છે કે રોંગ એ પણ આપણને ખ્યાલ આવે. તો 10 20 30 પછી 5 છે, 30 ને 5 31 32 33 34 35 અને એ 36, યસ, 36 રૂપિયા થાય છે. 10 ના 3 સિક્કા, એક 5 નો સિક્કો અને એક રૂપિયાનો સિક્કો, એટલે 36 રૂપિયા થાય છે, ઓકે. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ છે 45 રૂપિયા. તો 45 રૂપિયા કઈ રીતે દર્શાવી શકાય, 10 ના 4 સિક્કા અને 1 સિક્કો 5 નો, 10 ના 4 સિક્કા એટલે કેટલા થશે, 10 20 30 40 અને એમાં 5 ઉમેરીએ, 40 ને માઇન્ડમાં રાખી અને 5 નું કાઉન્ટિંગ કરીએ, 41 42 43 44 45, એટલે કે 10 ના 4 સિક્કા અને 1 સિક્કો 5 નો લઈએ તો 45 રૂપિયા થાય છે. બીજી કઈ રીત દર્શાવી શકાય, 10 ના 3 સિક્કા એટલે કે 30 અને 5 ના 3 સિક્કા, તો પણ 45 રૂપિયા થાય છે રાઈટ. તો આપણે અહીં કોઈ પણ રીત દર્શાવી શકીએ. તો પહેલા આપણે 10 ના અહીં 3 સિક્કા લઈએ, 1 2 3, એટલે કે 10 20 30. હવે આપણે 40 બનાવવા છે, તો 5 ના 2 સિક્કા લઈએ, 30 ને 10 એટલે 40 અને હજી આપણે 5, એટલે કે 5 નો સિક્કો લઈએ એટલે 45 થાય છે. તો એકવાર આપણે કાઉન્ટિંગ પણ કરી લઈએ કે કેટલા થાય છે 45 રાઈટ. તો 10 20 30, 30 ને 5 31 32 33 34 35 અગેન 5 36 37 38 39 40 અને લાસ્ટ ટાઈમ 5 41 42 43 44 45 રાઈટ, એટલે 10 ના 3 સિક્કા અને 5 ના 3 સિક્કા લઈએ એટલે 45 રૂપિયા થાય છે, ઓકે. તો આ રીતે આપણે 45 રૂપિયા દર્શાવવા હોય તો 10 ના 3 સિક્કા અને 5 ના 3 સિક્કા લઈ શકીએ.
ओके तो હવે આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ એટલે કે 60 રૂપિયા કેટલા આપેલા છે 60 રૂપિયા તો 60 રૂપિયા કઈ રીતે દર્શાવી શકાય 10 10 ના કેટલા સિક્કા લેવા પડે યસ 6 સિક્કા રાઈટ કેમ કે 6 10 10 છે એટલે આપણે 10 10 ના 6 સિક્કા લેવા પડે તો હવે આપણે પહેલા કાઉન્ટિંગ કરીએ કે 60 થાય છે કે નહીં 6 ફિંગર અપ આપણે કરેલી છે તો 10 10 નું કાઉન્ટિંગ કરીએ તો જોઈએ કે 60 થાય છે કે નહીં 10 20 30 40 50 60 ઓકે એટલે 10 10 ના આપણે 6 સિક્કા લઈએ તો 60 રૂપિયા થાય છે અને 10 ના 6 સિક્કા ના લઈએ 10 ના 5 સિક્કા લઈએ અને લાસ્ટમાં 2 5 ના સિક્કા લઈએ તો પણ 60 રૂપિયા થાય છે 10 નો 1 સિક્કાની જગ્યાએ 5 ના 2 સિક્કા લઈએ તો પણ 60 રૂપિયા થાય છે તો અહીંયા આપણે 10 ના 5 સિક્કા અને 5 ના 2 સિક્કા લઈએ અને પછી કાઉન્ટિંગ કરીએ ઓકે તો પહેલા આપણે 10 ના 5 સિક્કા લઈએ 1 2 3 4 5 50 રાઈટ 5 સિક્કા લીધા છે એટલે 50 થાય છે તો હવે આપણે 10 દર્શાવવાના છે તો 10 નો છેક પણ સિક્કો લઈ શકીએ અને એના બદલે 5 ના 2 સિક્કા પણ લઈ શકીએ તો 5 ના અહીં આપણે 2 સિક્કા લઈએ છીએ 1 અને 2 તો હવે આપણે કાઉન્ટિંગ કરીએ બધા સિક્કાઓનું રાઈટ 10 20 30 40 50 50 માં 5 ઉમેરવાના 51 52 53 54 55 અને હજી એકવાર 5 ઉમેરીએ તો 55 પછી 56 57 58 59 60 યસ 60 રૂપિયા થાય છે તો આ રીતે જ્યારે તમને પૂછવામાં આવે કે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરી ને આપેલી કિંમત બનાવો અધરવાઇઝ એમ પણ પૂછવામાં આવે કે વસ્તુઓની ચૂકવણી કરો આપેલ સિક્કા અને નોટનો ઉપયોગ કરીને વસ્તુઓની ચૂકવણી કરો રાઈટ તો એમાં પણ જે કિંમત આપેલી હોય એને આપણે દર્શાવવાની સિક્કા અને નોટનો ઉપયોગ કરીને ઓકે તો આઈ હોપ કે તમને આજના ક્વેશ્ચન નંબર 5 પણ સમજાય જ ગયો હશે તો આજે આપણે પ્રશ્નપત્ર એના સેશન 2 ને અહીં કમ્પ્લીટ કરીએ છીએ જેમાં આપણે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ કરેલ છે તો આજે તમને સ્વાધ્યાય પોથીમાં જે પીડીએફ મળે છે અને વ્યવસ્થિત રીતે તમારે કાઉન્ટિંગ કરી અને બધા આન્સર લખવાના છે રાઈટ અને હજી પણ આપણે પ્રશ્નપત્ર જેના સેશન 3 માં એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ન્યુ ટોપિક શીખવાના છીએ રાઈટ એટલે કે જે આપણે અગાઉના ચેપ્ટરમાં ઓલરેડી સમજી જ ગયા છીએ ઓકે તો આજે આપણે કયા ટોપિક સમજી ગયા ક્વેશ્ચન નંબર 3 માં જોડકા જોડો જેમાં આપણને જુદા જુદા સરવાળા પૂછેલા હતા અને આપણે સરવાળા કરી અને જોડકા જોડેલા રાઈટ પછી આવે છે ક્વેશ્ચન નંબર 5 તો ક્વેશ્ચન નંબર 5 માં પેટર્ન પૂર્ણ કરો જેમાં આપણે એબી પેટર્ન એબીબી પેટર્ન એએબી પેટર્ન અને એબીસી પેટર્ન ને રિકેપ કરેલી છે અને લાસ્ટ ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 5 માં આપણે જુદા જુદા સિક્કાઓનો ઉપયોગ કરી અને આપેલી કિંમતને સિક્કાઓના ઉપયોગ દ્વારા દર્શાવેલી છે ઓકે તો આ ત્રણેય ક્વેશ્ચન આપણે સમજી ગયા છીએ અને નેક્સ્ટ વિડિયો લેક્ચર એટલે કે પ્રશ્નપત્ર જેના સેશન 3 માં આપણે નેક્સ્ટ ટોપિક એટલે કે બીજા ટોપિક શીખવાના છે રાઈટ તો હવે આજે આપણે આ સેશનને અહીં કમ્પ્લીટ કરીએ છીએ બાય